તો ભારતમાં સહકારી ચળવળમાં અગ્રેસર ગુજરાત, રાજ્ય સહકાર ક્ષેત્રમાં ફાઇનાન્શિયલ ટેકનોલોજીના ઉપયોગમાં પણ પથ કંડારી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ થયેલી પહેલ એવી સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અંતર્ગત 1736 મંડળીઓમાં બેંક મિત્ર બનાવવામાં આવ્યા છે. આ બેંક મિત્રને માઇક્રો એટીએમ પૂરા પાડવામાં આવ્યા છે. આ બેંક મિત્રને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત દૂધ સંઘો સાથે સંલગ્ન 1048 દૂધ મંડળીઓના બેંક એકાઉન્ટને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે ઇન્ટિગ્રેટ એટલે કે એકીકૃત કરવામાં આવ્યા છે, જેના પગલે વધારાનું ભંડોળ નવા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયું છે. પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી બેંકોમાં 4.7 લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા છે, જેથી બેંકોની હાલની થાપણોમાં 966 કરોડની વૃદ્ધિ થઈ છે. આ પહેલ હેઠળ સહકારી સંસ્થાઓ અને સક્રિય સભ્યોને કુલ 3.32 લાખ રૂપિયા ડેબિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા અને પંચમહાલમાં લગભગ 2 મહિનામાં જે સફળતા મળી રાજ્ય સરકારને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ એમના જે માર્ગદર્શન તેમજ જે કામગીરી કરી અને માનનીય અમિતભાઈ શાહ સાહેબ સહકારિતા મંત્રીનું સતત માર્ગદર્શન મળતું ગયું. લગભગ 4,74,000 જેટલા બેંક એકાઉન્ટ પંચમહાલ અને બનાસકાંઠામાં ખુલ્યા અને લગભગ 966 કરોડની ડિપોઝિટો આવી. સાથે સાથે લગભગ 1700 કરતાં પણ વધારે મંડળોને બેંક મિત્ર બનાવવામાં આવી, એટલે 1700 કરતાં વધારે બેંક મિત્ર જે બનાવ્યા એને માઇક્રો એટીએમ આપવામાં આવ્યા. એટલે ગામની અંદર આ એટીએમ લઈને કોઈ વ્યક્તિ જાય, કોઈને પૈસા ઉપાડવા છે, કાર્ડની ખરીદી કરી, લગભગ 3,83,000 જેટલા રૂપે કાર્ડ એ ગામના લોકોને આપવામાં આવ્યા અને લોકોને ફાયદો થઈ રહ્યો છે. વ્યક્તિગત રીતે એમણે તપાસ્યા બાદ આખા રાજ્યની અંદર જેટલી પણ સહકારી સંસ્થાઓ છે, એપીએમસી છે, ખરીદ વેચાણ સંઘ છે, તાલુકા લેવલે, જિલ્લા કક્ષાએ, આ તમામે તમામ જગ્યાએ કોઈપણ પ્રકારની લગભગ 85,000 કરતાં વધારે મંડળીઓ સહકારી ક્ષેત્રે જ્યારે નોંધાયેલી છે, તમામે તમામ મંડળના લોકોને ડિસ્ટ્રિક્ટ બેંક સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ આખો અભિયાન ઉપાડ્યું છે. આગામી દિવસોમાં હું પોતે પણ દરેક જિલ્લે પ્રવાસ થશે અમારો.